નમસ્કાર, હું બેસદડિયા બનસી આજે આપ સર્વની સમક્ષ એક નાની એવી સ્પીચ રજૂ કરીશ. પ્રજ્ઞા પારમિતાની આરાધના કરીએ, જ્ઞાનની મસાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ. અજ્ઞાન નો તિમિર રહેતું જશે, અંત્ય પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા, સગડું થશે જડાહળા. હવે શુભારંભ થઈ રહી છે એક એવી શાળા. આજે આપણે દરેક એક એવા શાળા પરિવારનો ભાગ બનવા જઈ રહ્યા છીએ, એક એવા વટવૃક્ષનો નાનકડું પર્ણ, નાનકડી કુપળો બનવા જઈ રહ્યા છીએ, જે દિવસે ને દિવસે, ક્ષણે ને ક્ષણે ઉગતો રહેશે, વિકસતો રહેશે, ફૂલતો ફાલતો રહેશે અને આ સમાજને હરિયાળી છાંવ પૂરી પાડતો રહેશે. આજનો એ સમય છે કે દરેક શાળા, શિક્ષકો, વાલીઓ, દરેકે દરેકના નજર સામેનું માત્ર એક જ લક્ષ્ય છે કે બાળકનો સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ થાય અને ક્ષણે ક્ષણે થતો રહે. કોઈ પણ બાળક જ્યારે શાળામાં પોતાનું પ્રથમ ડગલું માંડે છે ત્યારે એની અંદરની ધૂનનો ગુણગણાટ કંઈક એવો હોય છે કે સૂર નથી પરંતુ સૂરનો ઉખાડ છું, ભાષા ના ઓળખે એ શબ્દનો પ્રકાર છું, ચટ્ટાન તોડીને માર્ગ કાઢીશ જરૂર, ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું, જે ભાગ્ય ફેરવી શકે એ સવાર છું, મારામાં આત્મીને ઉગી શકે છે બધું, પૂર્ણતા તરફનો પૂર્ણ વિકાસ હું છું. આ દરેક બાળકની અંદર કંઈક સૂર રહેલા હોય છે. શક્ય છે કે દરેક બાળક સમાજમાં મોટો સર્જક નથી થઈ શકતો, સમાજમાં પ્રસિદ્ધિ નથી પામી શકતો, પરંતુ દરેક બાળક જ્યારે જન્મે છે ત્યારે ઈશ્વર ક્યારેય કોઈને ખાલી નથી મોકલતો. દરેકે દરેકની અંદર ઓછામાં ઓછો એક વિચાર બીજ રહેલ છે. શાળા, શિક્ષકો એ વિચાર બીજને ખાતર પાણી આપે છે, એ વિચાર બીજનું જતન કરે છે. બાળક હરખભેર ઘરે પાછું જાય છે અને બીજે દિવસે જ્યારે શાળાએ પાછું આવે છે ત્યારે પોતે રોપેલા બીજમાં નાનકડી કુપળો ફૂટેલી જુએ છે. સમયની સાથે આ જ કુપળો મોટી થતી જાય છે, વિશાળ વટ વૃક્ષમાં ફેરવાય છે. શાળાનો દરેક પરિવાર આ એક વિચાર બીજ આપે છે, એક એક બાળક આપે છે, ત્યારે આ શાળા પરિવાર વિચાર બીજને ઉછેરી સમાજને આવા અનેકાનેક વટ વૃક્ષો ભેટમાં આપે છે. થેન્ક યુ.